બનાસકાંઠાના ડીસાના વાસણા ગામના ખેડૂતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે ફ્રેન્ડશીપ ક્લબમાં મેમ્બરશીપ મેળવવાના નામે ખેડૂતે આઠ વર્ષમાં બાણુ પોઈન્ટ ઓગણસી લાખ ગુમાવ્યા છે બે હજાર ચૌદથી અજાણ્યા નંબર પરથી ફોન અને મેસેજ કરી યુવતીએ ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવાની વાત કરી અને ખેડૂતને ફસાવ્યા હતા હાલ ડીસા ગ્રામ્ય પોલીસે મહિલા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે જુનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો યોજાયો છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે પહેલા જ દિવસે અસંખ્ય ભક્તોએ કર્યા ભવનાથમાં દર્શન અને ત્યારે અહીં ભક્તો માટે ભોજનની વિશેષ સુવિધા કરવામાં આવી છે ભવનાથમાં ભક્તિ ભજન અને ભોજનનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે ત્યારે આપા ગીગાનો ઓટલો અન્ન ક્ષેત્રના મહંત દ્વારા અહીં ખાસ વ્યવસ્થા કરાય છે હજારોની સંખ્યામાં આવતા ભક્તો માટે શીરો મોહનથાળ બુંદીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે ભવનાથના મેળામાં ભક્તિ સાથે ભજનનો પણ વિશેષ મહત્વ છે ઠેર ઠેર અનછેત્ર છે તે ચાલતા હોય છે આપા કિગાનો ઓટલો છે કે જે અનછેત્ર છે તે અખંડ ચાલી રહ્યો છે કે અહીં જે આવે છે ભક્તો દર્શન કરવા માટે તે ભૂખ્યા ના જાય અહીં શુદ્ધ ઘીમાંથી બનાવેલો શીરો પણ ભક્તોને પીરસવામાં આવે છે આપણી સાથે છે નરેન્દ્ર બાપુ કે બાપુ અનછેત્ર સતત ધમધમી રહ્યું છે અનદી કેટલા ભક્તો આવે છે કેટલા વર્ષોથી આ તમે અનછેત્ર ચલાવી રહ્યા છો આ છેલ્લા 7ક વર્ષથી અમારા પરમ પૂજ્ય સદગુરુ દેવ શ્રી જીવરાજ બાપુનો આદેશ હતો કે એક વખત આપણે મેળો જમાડો પણ એક વખત ચાલુ કર્યો ત્યારનો સતત લગભગ છેલ્લા સાતક વર્ષથી આ મેળો ચાલુ છે અહીંયા કોઈ આ બધાય કાર્યકર્તાઓ છે ગ્રામ્ય વિસ્તારમાંથી સર્વ ગુજર કડિયા જ્ઞાતિના કાર્યકર્તાઓ આવે છે અહીંયા કોઈ કરતા હરતા સમાહરતા કોઈ છે નહીં આ ભગવાન ભવનાથ મહાદેવનો મેળો છે ભગવાન ભવનાથ મહાદેવ જમાડે છે મા માં અંબાજી આપાગીગા અને દ્વારકાનો ધણી આ મેળો સંપૂર્ણ ચલાવે છે કેટલા લોકો છે રોજના પ્રસાદ લેવા માટે આવતા હોય છે આમાં એવું છે બેન આમાં કઈ ગણવાના હોય નહીં પણ સરેરાશ લગભગ અંદાજે સાત આઠ દિવસમાં અઢી ત્રણ લાખ લોકો મહાપ્રસાદનો લાભ અહીંયાથી લેતા હોય છે પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા તમારા બધાનો ખૂબ અમે આભાર માનીએ છીએ એટલા માટે કે આંગળી ચિંધાનું કોણ છે ઈ મુજબ તમે લોકો સૌ પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના લોકો દ્વારા વધારેમાં વધારે જાહેર જાહેરાત થાય જેથી કરી અને વધારેમાં વધારે લોકોએ મહાપ્રસાદ લેવા આવે એવી અમે અપેક્ષા રાખતા હોય છે અત્યારે આપ જોઈ શકો છો કે આ રસોડું છે સતત ધમધમી રહ્યું છે અહીં આવતા તમામ ભક્તોને પ્રસાદ મળી રહે તેની માટેની વ્યવસ્થા છે કરવામાં આવતી હોય છે પ્રસાદ આપવા પૂરતો નહીં પરંતુ અલગ અલગ જે ભોજન છે તે તૈયાર કરવામાં આવે છે આજે જે શીરો છે મોંથાણનો પ્રસાદ છે ગુંદી છે તે એ શુદ્ધ ઘીમાંથી બનાવેલી મીઠાઈ પણ અહીં ભક્તોને આપવામાં આવે છે કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી જુનાગઢ